હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન ઓફ મશીન ટૂલ્સ છે એ જોશું કે બેઝિકમાં આપણે જે પણ મશીન ટૂલ્સ યુઝ કરીએ છીએ એને ફર્ધર ક્લાસિફાય કઈ રીતે કરી શકાય. તો આપણે જોઈએ તો ક્લાસિફિકેશન ઓફ મશીન ટૂલ્સમાં જોઈએ તો ફર્સ્ટ વન છે બેઝિક ઓર જનરલ પર્પઝ ઓફ મશીન ટૂલ્સ. મશીન ટૂલ્સ છે એને ત્રણ રીતે અલગ અલગ રીતે ક્લાસિફાય કરી શકાય છે. એમાં ફર્સ્ટ ટાઈપ છે બેઝિક ઓર જનરલ પર્પઝ ઓફ મશીન ટૂલ્સ. એની અંદર જોઈએ તો ફર્સ્ટ વન છે લેથ મશીન. ઓકે, ફિગરમાં આપણને લેથ મશીન ઇન્ડિકેટ થાય છે, આપણે જોઈ શકીએ છીએ. તો આ ટાઈપનું કંઈક છે એ લેથ મશીન હોય છે. અને આ ટાઈપના મશીનની અંદર આપણે જનરલી કોઈ સર્ક્યુલર પોર્શન છે અથવા કોઈ રાઉન્ડ પોર્શન છે એના ઉપર કોઈ કટિંગ કરવું છે અથવા કોઈ શેપ પ્રોવાઈડ કરવો છે, એટ ધેટ ટાઈમ લેથ મશીનનો છે એ યુઝ કરવામાં આવે છે. આપણે જનરલી બધાએ જોયું હશે કે કોઈ પાઇપ ઉપર અથવા કોઈ સરિયા ઉપર આટા પાડેલા છે, બરાબર? તો આ આટા જે પાડવાનું કામ છે આપણે લેથ મશીન ઉપર કરી શકીએ છીએ. લેથ મશીન ઉપર ઘણા ઓપરેશન થાય છે, બટ આ એક ઇઝી એક્ઝામ્પલ છે કે જેના કારણે આપણને સર્ક્યુલર પાર્ટ ઉપર કેવા ટાઈપના ઓપરેશન થાય એ જાણી શકીએ, બરાબર? નેક્સ્ટ આપણે એના જેટલા પણ ઓપરેશન હશે એ આપણે લેથ મશીન સ્ટડી કરશું ત્યારે આપણે જોશું, એટલે વધારે અંદાજ આવશે આપણને. નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ વન છે ગ્રાઇન્ડિંગ મશીન. ગ્રાઇન્ડિંગ મશીન મશીન છે, ઓકે, કોઈ મટીરિયલ છે એના ઉપરથી વધારાનો પાર્ટ છે અથવા વધારાનું મટીરિયલ છે એ રિમૂવ કરવું છે અથવા એની શાર્પ એજ છે એને ડલ કરવી છે અથવા ડલ એજને શાર્પ કરવી છે, કોઈ સરફેસ છે એને સ્મૂથ કરવી છે, એટ ધેટ ટાઈમ ગ્રાઇન્ડિંગ મશીનનો છે એ યુઝ થતો હોય છે. અને મે બી આ દરેક આ મશીન છે આપણે બધાએ જોયું પણ હશે. નેક્સ્ટ જોઈએ તો શેપિંગ મશીન. ઓકે, કોઈ પાર્ટ છે એને કોઈ પર્ટિક્યુલર ટાઈપનો શેપ દેવો છે, એંગલ દેવો છે, ફ્લેટ કરવું છે, કોઈ રેડિયસ સર્ક્યુલર પોર્શન પ્રોવાઈડ કરવો છે, એટ ધેટ ટાઈમ આ શેપિંગ મશીન છે એનો યુઝ કરવામાં આવે છે. આનો યુઝ કરીને ગિયર પણ બનાવી શકાય છે, સ્લોટ પણ પાડી શકાય. સ્લોટ મીન્સ કે પાર્ટના શરૂઆતથી છેડા સુધી, શરૂઆતના પાર્ટથી છેડા સુધીના પાર્ટ સુધી એક ખાંચો છે એ મટીરિયલની અંદર આપણે પ્રોવાઈડ કરવો છે, તો આ ટાઈપના શેપિંગ મશીનનો છે એ યુઝ કરી શકાય છે. શેપિંગ મશીન ટૂલ અને સ્લોટિંગ મશીન ટૂલ્સ, બરાબર, બે આમ કન્સ્ટ્રક્શનમાં નિયર અબાઉટ ટુ સેમ જ હોય છે અને બંનેનો યુઝ છે આ રીતે કરી શકાતો હોય છે. સ્લોટિંગ આપણે આગળ જોઈએ ત્યારે આવશે. નેક્સ્ટ વન છે મિલિંગ મશીન. જનરલી અલગ અલગ ટાઈપના ગિયર્સ છે એ કટ કરવા હોય ત્યારે મિલિંગ મશીનનો છે એ યુઝ કરવામાં આવે છે. એના ટેબલ ઉપર ગિયર છે એને માઉન્ટ કરી દેવામાં ગિયરનો બ્લેન્ક પાર્ટ છે એ માઉન્ટ કરી દેવામાં આવે છે અને ઉપર હેડ પાર્ટ ઉપરથી છે મિલિંગ ટૂલ આવીને એને પ્રોપર મટીરિયલ રિમૂવ કરીને આપણને જોઈતા ટાઈપ્સનું ગિયર છે આપણને પ્રોવાઈડ કરવામાં હેલ્પફુલ થાય છે. નેક્સ્ટ વન જોઈએ તો ડ્રિલિંગ મશીન. ડ્રિલિંગ મશીન છે મોસ્ટલી બધાએ જોયું જ હશે કે એનો જે ચક હોય એમાં ડ્રિલ ટૂલ છે એ ફિટ કરવામાં આવે છે અને કોઈ પણ પાર્ટ્સની અંદર ડ્રિલિંગ કરવું છે, હોલ પાડવો છે, તો આ મશીનનો યુઝ કરીને આપણે ઇઝીલી એમાં હોલ છે એ પાડી શકાય છે. આના બીજા પણ યુઝ કરી શકાય છે, આમાં એઝ અ ગ્રાઇન્ડર તરીકે પણ આનો યુઝ કરી શકાય છે, થ્રેડિંગ આટા પાડવા માટે પણ આનો યુઝ કરી શકાય છે, રિમિંગ કરવા માટે પણ યુઝ કરી શકાય છે. તો એના ઉપર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેશન છે એ પણ આપણે પરફોર્મ કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો સ્લોટિંગ મશીન. ઓકે, આપણે આગળ વાત કરી શેપિંગમાં, જેમ કે કોઈ પાર્ટ્સમાં છે સ્લોટ પ્રોવાઈડ કરવા છે, કી વે બનાવવા છે, એટ ધેટ સ્લોટિંગ મશીન છે એનો યુઝ કરવામાં આવે છે. કોઈ ગાઈડ વે બનાવવા છે, એટ ધેટ ટાઈમ પણ આ ટાઈપના મશીનનો છે એ યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે બોરિંગ મશીન. બોરિંગ મશીન છે એ કોઈ હોલ પ્રોડ્યુસ થયેલા પાર્ટ્સ છે એનો હોલ છે એનલાર્જ કરવો છે, કે જે આપણે હવે ટૂલ અવેલેબલ નથી. જનરલી આપણે ડ્રિલિંગ ટૂલનો યુઝ કરીને આપણે ડ્રિલ છે હોલ એનલાર્જ કરી શકીએ છીએ, બટ હવે એની કેપેસિટી પૂરી થઈ ગઈ કે પર્ટિક્યુલર ના ડાયામીટર સુધી આપણે ડ્રિલિંગ ટૂલ અવેલેબલ હોય છે. પછી એની પછી વધારે પ્રમાણમાં જો હોલ છે એનલાર્જ કરવો છે, એટ ધેટ ટાઈમ આ ટાઈપના બોરિંગ મશીનનો યુઝ કરવામાં આવે છે, જેના લીધે આપણે ઇઝીલી અને પરફેક્ટલી બોરિંગ છે એ થ્રુ આઉટ કરી શકાય. ઉપરની સાઈડથી નીચેની સાઈડ સુધી થ્રુ આઉટ છે સારામાં સારું બોરિંગ કરી શકાય, એટલે ઇન ધ સેન્સ હોલ છે એ મોટો કરી શકાય.
નેક્સ્ટ જોઈએ તો પ્રોડક્શન મશીન ટૂલ. ઓકે, અત્યાર સુધી આપણે જેટલા પણ મશીન ટૂલ્સ જોયા એ બધા કયા હતા? બેઝિક ઓર જનરલ પર્પઝ, જે આપણે એનો પર્ટિક્યુલર એક કા બે ઓપરેશન માટે એનો યુઝ થતો હતો, અથવા જનરલી બધે યુઝ થતા હોય એવા ટાઈપના મશીન ટૂલ્સ હતા. હવે કેવા છે? પ્રોડક્શન મશીન ટૂલ્સ, કે જનરલી ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા હશે. બરાબર, આપણે જે પણ મશીન ટૂલ્સ અત્યાર સુધી જોયા એ તમે ખાનામાં પણ ક્યાંય જોઈ શકો છો. પ્રોડક્શન મશીન ટૂલ્સ છે મોસ્ટલી ઇન્ડસ્ટ્રીમાં તમને જોવા મળશે, કે જ્યાં નંબર ઓફ પ્રોડક્ટ છે એકસાથે ઘણી બધી બનાવવામાં આવતી હોય એવી જગ્યાએ પ્રોડક્શન મશીન ટૂલ્સનો છે એ યુઝ કરવામાં આવતો હોય છે, જેમાં જેનાથી પ્રોડક્ટની કોસ્ટ છે એ ઘટાડી શકાય. નેક્સ્ટ વન છે સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ્સ. એવા મશીન ટૂલ્સ કે જે જનરલી અવેલેબલ નથી હોતા, બટ જેવી ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ હોય એ ટાઈપના એને જનરેટ કરવામાં આવે છે, તો બનાવવામાં આવે છે અને પછી એનો યુઝ કરવામાં આવે છે. તો આ છે સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ. તો જનરલી મશીન ટૂલને ત્રણ રીતે ક્લાસિફાય કરી શકાય. ફર્સ્ટ વન આપણે જોયું કે જનરલ પર્પઝ મશીન ટૂલ, સેકન્ડ વન છે પ્રોડક્શન મશીન ટૂલ, અને થર્ડ વન છે સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ્સ.